વન કિમ શો ફાઇનલી અ ગુજરાતી વિડીયો ઇઝ બેક. મેં લાસ્ટ ટાઈમ ગુજરાતી વિડીયો કરેલો એક મેકઅપ ગેટ રેડી વિથ મી માટે, એન્ડ સિન્સ ધેન આટલી બધી રિક્વેસ્ટ આવે છે કે પ્લીઝ મેક વન મોર વિડીયો ઇન ગુજરાતી. તો એકચ્યુઅલી મરાઠીમાં બી વિડીયો કરી શકતી હતી ને આ મરાઠીમાં હું કરવાની હતી, બટ મેં વિચાર કર્યો કે પહેલાં એક બે હજી ગુજરાતી વિડીયો કરી લઈએ. તો આ વિડીયો છે એક ક્વેશ્ચન એન્ડ આન્સર વિડીયો, જે મેં ઇન્સ્ટાગ્રામ પર આ સ્ટોરી નાખી હતી, અને આઈ આસ્ક યુ ટુ આસ્ક મી ફની ક્વેશ્ચન્સ, પણ બધા ક્વેશ્ચન બહુ એકદમ સિરિયસ છે, બટ સ્ટીલ વીલ આન્સર ધેમ. પહેલો ક્વેશ્ચન છે મારા ભાઈના તરફથી, કેમ છો, મજામાં કે પજામાં? હું એકદમ મજામાં છું, થેન્ક્સ. અમે સ્લીપ ઓવર કરવાના છે આજે કે કાલે. આજે તો મારી તબિયત એટલી સારી નથી, પણ કાલે વી ડેફિનેટલી ડુઇંગ અ સ્લીપ ઓવર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તે કોફી કે મંગાવી? મેં કોફી નથી મંગાવી, અને આઈ થિંક ઘણા બધા લોકોએ મને ક્વેશ્ચન પૂછ્યું છે કે કોફી કેમ મંગાવી. આ શું કયો મીમ છે આ મને નથી ખબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તમે કેમ છો? હું એમ તો મજામાં છું, આજે તબિયત એટલી સારી નથી, પણ લાઇકવાઇઝ બહુ મજા આવી ડિસેમ્બરમાં આટલા બધા વિડીયોઝ બનાવવાની. પૈસા કેવી રીતે સેવ કરું? તારી જે માઇકલ કોર્સનું વોચ લેવું છે, દેટ ઇઝ સો સ્વીટ. પૈસા સેવ કરવા માટે હું કોલેજ ટાઈમમાં વોક કરતી હતી, લાઇક અગર રિક્ષાથી કંઈ 50 રૂપીઝ થતા હતા ક્યાં જવાના, તો હું થોડું વોક કરી લેતી હતી અને પછી રિક્ષા લેતી હતી અને ફૂલ 18 રૂપીઝમાં પહોંચતી હતી. તો હું વોક કરીને પૈસા સેવ કરતી હતી, એક્સ્ટ્રા ટિફિન્સ લઈ જતી હતી તાકી બહારનું ન ખાવું પડે, એન્ડ દેટ્સ હાઉ હું સેવ કરતી હતી કોલેજ ટાઈમમાં. મને મારી મોમને કેરીઓકેનું સેટ ગિફ્ટ કર્યું હતું, 10,000 રૂપીઝનું હતું, તો મને 3 મંથ્સ લાગ્યા સેવ કરતા, બટ એવી રીતે થયું હતું. મસ્ત ક્વેશ્ચન છે. આર યુ અ ઢોકળા? નો, આઈ વુડ બી અ હેપીયર રસગુલ્લા. વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. તમને શું લાગે છે કે આ એક્ટ્રેસીસની ફૂલ બોડી ઇવન ટોન જોઈને એક ફૂલ બોડી સનસ્ક્રીન યુઝ કરતા હશે કે એક્ટ્રેસીસના હેન્ડ્સ, ફેસ, સ્કિન મેચ કરતા હોય છે તો આટલું ટાઈમ કેર કરવા ક્યાંથી મળતું હશે? આઈ થિંક બીકોઝ એ લોકોનું જોબ ઇઝ આખું લાઈક લુકિંગ ગુડ, એ લોકોનો જોબ હોય છે, તો એ લોકો જિમમાં ઘણું ટાઈમ સ્પેન્ડ કરે, એ લોકો બહુ બધા પૈસા બી સ્પેન્ડ કરે, લાઈક એ લોકોના ટ્રેનરની ફીસ કેટલી હાઈ હોય, એ લોકો પાસે પર્સનલ શેફ હોય જે લોકોના ડાયટના હિસાબે બધું ફ્રેશ બનાવી આપે, તો એવી રીતે જે લોકોની સ્કિન ટ્રીટમેન્ટ માટે બી કોઈ સ્પેશિયલ પર્સન હશે, ડૉક્ટર્સ હાયર કરે, તો એના માટે થતું હશે. બટ આ થોડું જે ઉપર નીચે હશે ને, એ લોકો બોડી પર બી ઘણું મેકઅપ કરે, તો અગર સ્લીવલેસ કે બેકલેસ ડ્રેસ હોય તો બેક પર બી ઘણી વાર મેકઅપ હોય, તો મે બી એટલે બધું ઇવન ટોન લાગતું હશે. વન રિડલ, તે તમારી ઉપર છે અને તમે એની નીચે છો, હુ ઇઝ દેટ? મારી ઉપર છે ને હું એની નીચે છું, આઈ ડોન્ટ નો. ઇફ અગર તમને આન્સર ખબર હોય તો પ્લીઝ મને કોમેન્ટ્સમાં કહેજો. આઈ ડોન્ટ નો આ રિડલનું, એટલું સારું લાગ્યું કોઈ રિડલ પૂછ્યું મને, બિકોઝ આ બધું ઘણા ટાઈમથી કોઈ પૂછતું નથી, લાઈક ઓલવેઝ ક્વેશ્ચન્સ આર સિરિયસ. વેરી નાઇસ ક્વેશ્ચન બીનલ, થેન્ક યુ, પણ પ્લીઝ મને આન્સર કહી દો, નાઉ આઈલ કીપ થિંકિંગ અબાઉટ ઇટ. તારા સ્કૂલમાં શૈતાની કરી હશે તો એની એક સ્ટોરી શેર કર. આઈ થિંક મેં આ સ્ટોરી પહેલાં શેર કરી છે, બીજી કોઈ સ્ટોરી યાદ આવે છે મને? અમે છે ને અમારી સ્કૂલ બસમાં એકબીજા પર પાણી બહુ ફેંકતા હતા. ધીસ ઇઝ વેરી બેડ, ડોન્ટ ડૂ ધીસ. પણ અગર બે બસ સ્કૂલમાંથી સાથે નીકળી હોય, એટલે અગર સિગ્નલ છે ને સાઈડ બાય સાઈડ ઊભી છે ને, તો અમે એક બસમાંથી બીજી બસ ઉપર બોટલમાંથી પાણી ફેંકતા હતા, તો દેટ વોઝ વેરી બેડ. પણ મેં આ કર્યું છે સ્કૂલ ટાઈમમાં. તમારા ટૂથપેસ્ટમાં નમક છે? હશે જ, ઓલમોસ્ટ બધા ટૂથપેસ્ટમાં નમક હોય. આઈ યુઝ, આઈ થિંક કરન્ટલી હું ડાબર રેડની ટૂથપેસ્ટ યુઝ કરું છું, તો એનું ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ ચેક કરીને હું કહીશ એમાં નમક છે કે નહીં. તારું ફેવરેટ ગુજ્જુ સોંગ અને મૂવી? ફેવરેટ મૂવી છે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, બહુ લાંબુ મૂવી છે, આઈ થિંક 3 અવર્સના ઉપર છે, પણ આટલી મજા આવે ને જોવાની, તો એ છે. અને હજી એક છે, એમાં એક કેરેક્ટર બહુ સારી છે, ફગોટ ધ નેમ, હું એને નીચે નામ લખી રહીશી મૂવી, બટ ઇટ્સ નોટ અ મૂવી, ઇટ્સ અ નાટક, ઇટ્સ અ ગુજરાતી નાટક, સુપર નાટક છે, તો એનો લિંક હું નીચે છોડી દઈશ. તમારા મંજનમાં નમક છે? આલ આન્સર ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું કે ડાબર રેડમાં નમક છે કે નહીં. તમે આજે જમવામાં શું ખાધું? આજે તો આટલું હેક્ટિક હતું ને, બહુ ખરાબ છે તબિયત સવારથી, તો એડિટિંગ કર્યું ને તરત નીકળવાનું હતું, તો ધ ઓનલી થિંગ જે હું બનાવી શકતી હતી વોઝ મેગી. મેં મહિના પછી આજે મેગી ખાધી હશે, પણ દેટ ઇઝ ધ ઓનલી થિંગ આઈ હેડ સિન્સ મોર્નિંગ, હમણાં 5-6 વાગવા આવ્યા. તમે કચ્છી છો કે? હા, આઈ ગેસ મારું ગામ કચ્છમાં જ છે, તો અમને બધાને કચ્છી આવડે, તો કચ્છી બી કહેવાય, ગુજરાતી બી કહેવાય, બંનેનું મિક્સ કહેવાય. આ ગુજરાતીમાં લખેલું ક્વેશ્ચન છે, તો આઈ એમ વેરી હેપી બીકોઝ હવે મને ગુજરાતી વાંચતા સારી રીતે આવડે છે. તમને આ વ્લોગમસ વ્લોગમસનો વિચાર કેવી રીતે આવ્યો?
તમને મોટિવેશન કેવી રીતે મળે છે. તો એકવાર મેં ઓનલાઈન કમિટમેન્ટ આપી દીધી ને કે એવરી ડે એક નવો વિડીયો આવવો જોઈએ, તો મારા મગજમાં એક ફિટ થઈ જાય કે રોજ વિડીયો નાખવાનું જ છે. બાય ચાન્સ અગર હું વિડીયો નથી નાખી શકતી કે વાઈફાઈ નથી ચાલતું કે બહુ લેટ થઈ ગયું છે, હવે બહારે બી નહીં જઈ શકું વાઈફાઈ માટે કે મારી તબિયત બહુ ખરાબ છે, તો નેક્સ્ટ ડે પછી ટુ વિડીયોઝ નાખી દઉં. આઈડિયા ક્યાંથી આવી? અગેન જોઈ સગ, આઈ થિંક ફોર એવર મારા ચેનલ પર હું એમનું નામ લેતી રહીશ. મેં એમનું વ્લોગમાં જોયું હતું અને ત્યાંથી મને ઇન્સ્પિરેશન આવી કે મને બી આવું કંઈ કરવું છે. વ્લોગમાં બિલકુલ બી ઇઝી નથી, એટલી વાર હું રેડી છું આ મંથમાં, બટ ઇટ ઇઝ ઓલ વર્થ ઇટ. લાઈક યા બો, ઇટ્સ અ વેરી હેપી ફિલિંગ એવરી ડે વિડીયોઝ નાખવાની. દિસ ઇઝ સચ અ નાઇસ વન. આ થઈને વાત મજાની, વર્કઆઉટ વિડીયોઝ મૂકતા રહો, થોડું અમે વધારે મોટિવેટ થતા રહીએ. થેન્ક યુ સો મચ, મને બહુ ગમ્યું કે તમે મોટિવેટ થાવ છો મારા જીમ આઉટફિટ સ્ટોરીઝથી, વર્કઆઉટ વિડીયોઝથી, અને મને બી બહુ મજા આવે છે. આ લાઈક ઇટ્સ ઓનલી બીન 3 મંથ્સ કે હું રેગ્યુલરલી જીમ જાઉં છું. એના પહેલાં હું લિટરલી એવરી વીકમાં 1-2 વાર જીમ જતી હતી ને હું એકદમ પ્રાઉડ ફીલ કરતી હતી કે વાઓ હું વર્કઆઉટ કરું છું, બટ દેટ ઇઝ રોંગ. એટલીસ્ટ 3-4 ટાઈમ્સ હવે હું જીમ જાઉં છું એવરી વીક, અને વર્કઆઉટ એકદમ ડિફિકલ્ટી ડિફિકલ્ટ કરે છે, ત્યારે જઈને આઈ ફીલ બેટર અને એક ચેલેન્જિંગ ટાસ્ક રહે છે એવરી મોર્નિંગ. તો મને બહુ સારું લાગે છે વર્કઆઉટ કરીને. તમે કેટલા રૂપિયાની ખરીદી કરેલી છે અત્યાર સુધી? 1 લાખ કે વધારે? ડેફિનેટલી 1 લાખથી વધારે, બીકોઝ હવે આ કાઇન્ડ ઓફ મારો જોબ છે. હવે મેકઅપ યુટ્યુબરનું કેવું જોબ હોય કે નવું પ્રોડક્ટ લોન્ચ થયું હોય તો એમાં એ લોકો બધા શેડ્સ બાય કરી લે અને સ્વોચીસ કરે. ક્લોથ્સમાં મારો સિમિલર સીન છે કે મારી ચેનલ પર આપણે બંને ક્લોધિંગ વિડીયોઝ બહુ એન્જોય કરીએ, તો હવે કાંઈ નવું સેલ આવ્યું હોય કે કોઈ નવું કલેક્શન આવ્યું હોય ને તો હું જઈને શોપિંગ કરું છું, તો એટલે મારું કપડામાં ઘણા પૈસા સ્પેન્ડ થઈ જાય. તો ડેફિનેટલી 1 લાખથી વધારે તો ઇન્વેસ્ટ થયા જ છે મારા. મેલેડી આટલી ચોકલેટી કેમ છે? વૈશ્વી, બીકોઝ એમાં બહુ બધી શુગર છે. આઈ થિંક કોઈએ આ આન્સર નથી કર્યું, બટ એમાં ચોકલેટ ઓછી છે, એમાં શુગર વધારે છે. ટ્રુ ચોકલેટ એકદમ કડવી હોય જેમાં બિલકુલ શુગર ન હોય, તો મેલેડી ઇઝ એકચ્યુઅલી વેરી શુગરી, નોટ ચોકલેટી. તમે કોઈ ટિપિકલ ગુજરાતી વસ્તુ કરેલી છે અને કઈ? કરી છે. હું આટલું બધું ખાવાનું લઈ જાઉં, હું ક્યાંય બી જાઉં ને તો મારા બેગમાં આટલા બધા ટિફિન બોક્સીસ હોય, અને આઈ થિંક દેટ્સ અ વેરી ગુજરાતી થિંગ ટુ ડુ. મારા પાસે થેપલા ઓલમોસ્ટ એવરી ટાઈમ હોય ઘરમાં, બીકોઝ એ સ્ટોર કરવામાં બી ઇઝી હોય યાર, ફ્રિજમાં બી ના નાખવા પડે, પેટ ભરાઈ જાય, ટેસ્ટી હોય. તો થેપલાઝો બહુ ખાઉં, ખાખરા બહુ ખાઉં અને હું બધે ઠેકાણે લઈ જાઉં, તો દેટ્સ અ વેરી ગુજરાતી થિંગ આઈ વુડ સે. અને હું પહેલાં બાર્ગેનિંગ બહુ કરતી હતી, આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ગુજરાતી, વેરી ગુજરાતી થિંગ. તો યા બસ. તમારો ગામનું નામ શું છે? અંજાર. તો એકચ્યુઅલી હું તો મુંબઈમાં જ બોર્ન એન્ડ બોટઅપ છું, બટ મારી મમ્મીની ફેમિલી અંજારમાં રહે છે. મમ્મી બી બોર્ન એન્ડ બોટઅપ મુંબઈમાં જ છે. થોડાક યર્સ માટે મમ્મી ગુજરાતમાં હતા, બટ અમારા બધા બાકીની ફેમિલી અંજાર છે. લાઈક મમ્મીના એટલે મારા માસા માસી, મારા મામા અને બધા. તો અંજાર ઇઝ અમારું ગામ. હું એકચ્યુઅલી જાઉં છું હમણાં 2 જાન્યુઆરી 2020 હું ત્યાં હોઈશ, તો આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ ગો. મને આટલી મજા આવે ને ત્યાં. તમારા લગ્નનું શું પ્લાન છે મોટી બેન? ઘણી વાર છે યાર, આઈ એમ 21, તો હજી ઘણી વાર છે. આઈ થિંક એટલીસ્ટ 6 વર્ષ તો હજી એકદમ ચાલ રહ્યા. હું ઊભી છું અને જમીન ચાલી રહી છે, કેમ? કેમ કે તમે ટ્રેડમિલ પર હશો. તમારો ડાયટ પ્લાન શું છે તેના વિશે જણાવશો. ડાયટ પ્લાન તો છે કે જેટલું બહારનું ન ખાઓ, દેટ્સ માય ડાયટ પ્લાન. ઘરે બનાવેલી જેટલી વસ્તુ ખાઓ દેટ ઇઝ બેટર ફોર મી. તો હમણાં કરન્ટલી મારા ડાયટ પ્લાનમાં રોટી ને બધું વધારે નથી આવતું. સૂપ્સ આવે, સ્પ્રાઉટ્સ આવે, વેજીટેબલ્સ આવે, દાળ આવે, અને થોડોક ટાઈમ પછી હું ધીરે ધીરે રોટી સ્ટાર્ટ કરીશ, કેમ કે મને ફેટ લોસ કરવું છે અને મસલ ગેઇન કરવું છે. હા, પણ એક મારા ડાયટમાં બહુ સ્ટ્રિક્ટ છે કે ઇવન ઇફ આઈ એમ આઉટસાઇડ તો હું એટલીસ્ટ 2-2 કલાકે ખાવાની ટ્રાય કરું, ભલે જંક ફૂડ કેમ ન હોય, બટ એટલીસ્ટ ઇટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તાકી બોડીને કોન્સ્ટન્ટલી એનર્જી મળતી રહે. તમને જલેબી વધારે ગમે છે કે ફાફડા? ફાફડા, આઈ લાઈક ફાફડા. જલેબી મને એટલી નથી ગમતી કેમ કે એમાં બહુ એક્સ્ટ્રા શુગર હોય છે. અગર એક બેલેન્સ્ડ સ્વીટ જલેબી છે ને તો મને જલેબી વધારે ભાવે, ને તો આઈ લાઈક ફાફડા, લાઈક મને તીખું તીખું ભાવે. મોર દેન જલેબી એન્ડ ફાફડા, એના સાથે પપૈયાનું જે ઓલું સલાડ આવે ને છુંદો, લવ ઇટ, આઈ કેન ઈટ ઇટ વિથ એનીથિંગ. તમે તમારી ઇન્સ્ટાગ્રામ ફીડ કેવી રીતે પ્લાન કરો છો? મારી ઇન્સ્ટાગ્રામ ફીડમાં કોઈ પ્લાનિંગ નથી, કોઈ થીમ નથી, કોઈ કલર્સ નથી, વિડીયોઝ રેન્ડમલી છે, ફોટોઝ સ્ક્રીનશોટ્સ રેન્ડમલી છે, તો દેર ઇઝ નો પ્લાનિંગ યાર. ઇટ જસ્ટ જે બી મન કર્યું ઓન ધ સ્પોટ પોસ્ટેડ. આઈ થિંક આઈ એમ વન ઓફ ધ ફ્યુ પીપલ જે ઇન્સ્ટાગ્રામને એકચ્યુઅલી ઇન્સ્ટન્ટ પોસ્ટિંગ માટે યુઝ કરે છે. અને કાલે તમે શું ખાધું હતું? કાલે મેં પાવભાજી ખાધી હતી ડિનરમાં.
રાતના બ્રાઉની બનાવેલી પોતે. આઈ હેવ લર્ન્ડ અ ન્યુ રેસિપી. જ્યારે બી મને ભૂખ લાગે ને બ્રાઉની બનાવી લઉં છું રાતના. ખીચડી ખાવો છો? હા, લાઈક આઈ લાઈક ખીચડી, પણ મસાલા ખીચડી, ઢાબા સ્ટાઈલ ખીચડી જેમાં ટમાટર હોય, કાંદો હોય, ગાર્લિક બહુ બધું હોય, એટલે પ્લેન ખીચડી મને આટલી ન ભાવે. આટલું બધું ફૂડ રિલેટેડ ક્વેશ્ચન્સ છે ને, દેટ પ્રૂવ્સ ઇટ કે વી ગુજરાતીઝ આર ફૂડીઝ. આપણે ફૂડ વગર રહી જ ન શકીએ. એન્ડ આઈ થિંક ધોઝ આર ઓલ ધ ક્વેશ્ચન્સ. એક બહુ મસ્ત રિડલ હતો, એ ક્યાં ગયો? તમારી મમ્મીના પપ્પાના કાકાના દીકરાની બેનનો છોકરો તમારો શું થાય? વાવ, લેટ મી થિંક. મમ્મીના પપ્પા એટલે નાના ના કાકા. હવે નાનાના કાકા કોણ થાય? એટલે નાનાના પપ્પાના ભાઈની દીકરીની બેન. ઓકે, વેટ, આઈલ ટ્રાય વન મોર ટાઈમ. નાનાના કાકા એટલે નાનાના પપ્પાના ભાઈની દીકરીની બેન મારી મમ્મી. મમ્મીનો છોકરો મારો ભાઈ થાય, આઈ થિંક. લેટ મી નો ઇફ આઈ એમ રાઇટ. ઇફ આઈ એમ રાઇટ ધેન દેટ ઇઝ વાવ. મને મારા રિલેશન્સ આટલા વીક છે ને કે હું કન્ફ્યુઝ થઈ જાઉં. લાઈક મમ્મી પપ્પા ભાઈ બેન આઈ નો, પણ કાકા ફુવા માસા આટલી કન્ફ્યુઝન થઈ જાય કે કઈ સાઈડથી છે, શું રિલેશન થાય. તો ધીસ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. પણ મને આટલી મજા આવી યાર આ વિડીયો બનાવવામાં. તો ઇફ યુ હેવ એની મોર ફન ગુજરાતી વિડીયો આઈડિયાઝ કે મરાઠી વિડીયો આઈડિયાઝ કે કચ્છી વિડીયો આઈડિયાઝ, આઈ નો ઓલ થ્રી લેંગ્વેજીસ એકદમ સારી રીતે, તો લેટ મી નો ડાઉન બિલો. એન્ડ આઈ સી યુ વેરી સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો. અન્ટિલ ધેન, ગુડ બાય.